નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો આજે આપણે આપણું આગળનું જે કાવ્ય છે શ્રીરંગ સાધુને એ આગળ વધારીએ. કેમ છો બધા? મજામાં ને? અરે વાહ, સરસ. બધા ધ્યાન રાખજો, એકદમ રહેજો, સુરક્ષિત રહેજો, ઓનલાઈન શિક્ષણ મેળવતા રહેજો અને સાથે સાથે ભણતા રહેજો. તો આપણે ધોરણ 10 વિષય ગુજરાતી એમાં ત્રીજું કાવ્ય છે શ્રીરંગ સાધુને આપણે આગળ એમના કવિત્રી છે ગંગાસતી એમના જીવન અને કવનની વાત આપણે કરી, એમના જે પદો છે એમના જે ભજનો છે એમના વિશેની વાત કરી. એક શિલવાન સાધુ, શિલવંત સાધુ કેવો? આપણા સમાજની અંદર, આપણી સભ્યતાની અંદર, આપણી સંસ્કૃતિની અંદર સાધુનો શું રોલ છે? કેવો સાધુ હોવું જોઈએ તો એ સમાજને ઉપયોગી થાય? તો આ સરસ મજાના સાધુના ગુણોની વિશે જે વાત છે એ આપણે કરી. આપણો આ સમાજ સાધુ છે, ચંદ્રવાળ હોવો જોઈએ, શિલવાન હોવો જોઈએ, મન વચન વિપત નથી, શુદ્ધ હોવો જોઈએ, નિર્મળ હોવો જોઈએ, જેના મતે ના તો કોઈ શત્રુ છે ના તો કોઈ મિત્ર છે એવો નિર્મળ નિર્લોભ એટલો વ્યવહાર હોવો જોઈએ, એ આખી પ્રબળ આનંદમાં રહેવા જોઈએ. એવી સરસ મજાની વાત આપણે એમના વિશે થોડી વાત ચર્ચા કરી લઈએ. એમનો જે સાર છે, કવિત્રી છે, શું કહેવા માંગે છે એનો થોડો સાર આપણે જોઈ લઈએ. તો એમના જીવન અને કવન વિશેની જે વાત કરી, એમનું ચિત્ત શુદ્ધ હોય, એમનું મન વચન અને કર્મથી એ પવિત્ર હોય, આખે ખબર આનંદમાં હોય એવી સરસ મજાની વાત અને શિલવાન સાધુ છે એમના ગુણોની વાત આ ભજનની અંદર કહેવામાં આવી છે. તો આપણે આગળ એ પદ જોઈએ, સમજીએ. ચાલો બધા મારી સાથે આપ પણ આપણું જે પાઠ્યપુસ્તક છે એમાં ધ્યાન આપશો અને મારી સાથે સાથે સમજવાનો પ્રયાસ કરશો. ચાલો આપણે પ્રયાસ કરીએ. શિલવંત સાધુને વારે વારે રમીએ, જેના બદલે તેની વર્તમાન દે. એવા શિલવાન સાધુને આપણે નમન કરવાનું છે, વંદન કરવાનું છે, પ્રણામ કરવાનું છે, જેનો વર્તમાન, જેની પથની અને કરણી એક હોય, એનો વ્યવહાર ન બદલાય. એ જે કહે છે એવું જે કરે છે એમના જીવનની અંદર એવું જે ઉતારે છે, એવા વારંવાર એવા સાધુને આપણે વંદન કરીએ, પ્રણામ કરીએ. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને નારાજ થાય નિર્મળ હોય, એમનું મન છે પવિત્ર હોય, નિર્મળ હોય, એની વૃત્તિ છે શુદ્ધ હોય, પવિત્ર હોય, એના પર પરમાત્મા મહેરબાન થાય, એમના પર પરમાત્માનો વાજીબો પ્રાપ્ત થાય, એવો માણસ, એવો સાધુ કે જેની ચિત્તની વૃત્તિ શુદ્ધ હોય, પવિત્ર હોય, એના આચાર અને વિચાર એક સરખા હોય છે, કથની અને કરણી એક સરખી હોય, એવા સાધુ છે એમના પર મહારાજ એટલે પરમાત્મા સ્વયં ભગવાન મહેરબાન થાય. એવા શિલવંત સાધુને આપણે વારંવાર વંદન કરીએ, પ્રણામ કરીએ. જેને શત્રુ અને મિત્ર એકે નહીં, જેને શત્રુ અને મિત્ર એકે નહીં, જેને પરમાર્થમાં પ્રીતરે, જેને શત્રુ અને મિત્ર એકે નહીં ગુરુમાં, જેને પરમાર્થમાં પ્રીતરે. જે સાધુ છે એને આ જીવનની અંદર ના તો કોઈ મિત્ર છે, ના તો કોઈ એનો શત્રુ છે, ના તો કોઈ એનો દુશ્મન છે, એને પરમાર્થમાં પ્રીત છે. બીજાના કામ કરવામાં, બીજાને મદદરૂપ કરવામાં એને પ્રીત હોય, એને પ્રીતિ હોય, એવા શિલવાન સાધુને આપણે વારંવાર વંદન કરીએ છીએ કે જેમના વર્તમાન પણ એક જ હોય, એનો વ્યવહાર એક હોય, એના જીવનની અંદર ના તો કોઈ દુશ્મન છે, ના તો કોઈ એમનો મિત્ર છે, બધા જ લોકો એના માટે સરળ છે, સરખા છે, એવા શિલવાન સાધુને આપણે વારંવાર વંદન કરીએ, વારંવાર પ્રણામ કરીએ, એવા શિલવાન સાધુને વારંવાર મળે છે. મન વચન અને વાણીમાં ચાલે, મન વચન અને વાણીમાં ચાલે, ગુડી પાડે એવી રીતે એમનું મન વચન અને કર્મ એ એકદમ નિર્ગુણ હોય, શુદ્ધ હોય, મન વચન અને કર્મથી એ પવિત્ર હોય, એ ચાંદ્રવાન હોય, એ જે કહે છે એવું જ કરે છે, અને એવા જ એમના કાર્યો હોય, એ સમાજ ઉપયોગી કાર્ય કરે છે, અને એવી સરસ મજાની પરમાર્થની એવી ઊંડી રીત પાડે એવા શિલવાન સાધુને, એવા ચારિત્રશીલ માણસને, એવા સાધુને આપણે વારંવાર વંદન કરીએ છીએ, વારંવાર પ્રણામ કરીએ છીએ. એવા સરસ મજાના શિલવાન સાધુની વાત કરી છે. આખે પ્રહોર મન મસ્ત થઈ, આખે પ્રહોર મન મસ્ત થઈ રહેવે, જેને જાગી ગયો દુનિયાનો ધ્યાન. એવા શિલવાન સાધુની વાત કરી છે કે આખે પ્રહોર આનંદમાં હોય, હંમેશા આનંદની અંદર જ હોય, જેને જાગી ગયો દુનિયાનો ધ્યાન, દુનિયાનો ધ્યાન ધ્યાનાવસ્થા, એને સરસ મજાની પરમાત્માની સાથે પ્રીતિ થઈ હોય, એવો સાધના માર્ગ, યોગ માર્ગ એના મન મસ્તિષ્કની અંદર જાગ્રત અવસ્થાની અંદર હોય, એવો દુર્યાના ભાવ છે, જાગીરો એની વાત છે. અને હંમેશા
હંમેશા ગમે ત્યારે તમે જુઓ એકદમ મસ્ત થઈને રહેતો હોય, આખે પ્રકાર આનંદ આવે, ગમે ત્યારે તમે સવારથી માંડી અને સાંજે સુઈ જાય છે ત્યાં સુધી 24 કલાકની અંદર 8 પ્રહર છે, 1 પ્રહર છે 3 કલાકનો હોય છે, એવી રીતે 8 તેની અને 24 કલાકનું વિભાજન 8 ભાગની અંદર કરીને 8 પ્રહર પણ એવા છે, 8-8 પ્રહરની અંદર એટલે 24 કલાક હંમેશા રાત અને દિવસ મન મસ્ત થઈને રહે, એકદમ આનંદમાં રહે એવા માણસને આપણે વંદન કરીએ છીએ, જેની અંદર દુનિયાનો કાર ચડી ગયો છે. દુનિયાનો કાર એટલે એકદમ ધ્યાનાવસ્થા. માણસ જ્યારે જ્યારે ભક્તિ માર્ગની અંદર આગળ વધે છે ત્યારે ધ્યાનાવસ્થાની અંદર એ ઓતપ્રોત થઈ જાય છે, એવા દુનિયાનો કાર એટલે ભગવાન સાથે એની પ્રીતિ છે, એનો નાતો છે, એ અપાર થઈ જાય છે, એવા સરસુદાના દુનિયાના કારને વાત કરીએ છીએ કે જેની અંદર તારે જાગી ગયો છે દુનિયાનો કાર. નામ અને રૂપ જેને મિથ્યા કરી જાણ્યો, નામ અને રૂપ જેને મિથ્યા કરી જાણ્યો, સદાય ભજનનો વેપાર. એને નામ અને રૂપ એ તો મિથ્યા કરી જાણ્યું છે, ના તો નામ કે રૂપ સાથે કંઈ લેવા દેવા છે, એને તો માત્ર ભજનનો વેપાર છે. પરમાત્મા સાથે જે પ્રીતિ છે, પરમાત્માની સાથે જે ધરોવો છે, એની અંદર જે સતત આગળ વધે એવું સરસ મજાની વાત. એને નામ અને રૂપને તો મિથ્યા કરી જાણ્યું, એની સાથે સંસારની મોહમાયા સાથે આમ ક્રોધ લોભ એમને નિવાર્યા છે, સંસારની અંદર બજાર તત્વો છે એને બાજુ રાખી અને એ ભક્તિ માર્ગની અંદર, જ્ઞાન માર્ગની અંદર, સાધના માર્ગની અંદર આગળ વધ્યા છે, એવા જ રીતે નિર્લોભીય જીવનનું જે છે જ્ઞાન રૂપ અને મિથ્યા કરી જાણ્યા સદાય ભજનનો વેપાર એ મસ્ત છે. આઠે પ્રવર ભગવાનની ભક્તિની અંદર ઉત્પન્ન થાય છે, એવા માણસનું જીવન, એવા સાધુનું જીવન ખરેખર ધન્ય છે. આપણે એમને વારંવાર પ્રણામ કરીએ છીએ. અત્યારે આ કાલે અહીંયા સુધી જ રાખીએ, આગળના ભાગની અંદર આપણે જે અપૂર બાકીનું જે કાર્ય છે પછી ભણીશું. અસ્તુ જય હિન્દ.